હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. એમાંય કપાસના પાકને મોટી મુશ્કેલી પડી છે, ત્યારે કપાસના પાકમાં હવેની પરિસ્થિતિમાં પાકને બચાવી લેવા શું કરવું જોઈએ? ગુલાબી ઈયળ સહિત રોગ જીવાતના ઉપદ્રવ સામે શું માવજત કરવી તેની માહિતી મેળવીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર એ.એમ. પોલરા પાસેથી. હાલના તબક્કામાં ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વધારે વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે જો કપાસ પાકની વાત કરવામાં આવે તો કપાસ પાક એ અતિ અગત્યનો અને મહત્વનો પાક છે. કપાસ પાકના ઊંડા મૂળવાળો પાક હોય, કપાસ પાકનો પાકની જે સમયગાળો છે લાંબો સમયગાળો હોય, કપાસ પાકને વધારે પડતા પોષક તત્વો અન્ય પાકની સાપેક્ષમાં જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે જે કોઈ ખેડૂત મિત્રો એકને ખેતરમાં એકને જગ્યાએ એકને કપાસ પાકનું વાવેતર કરતા હોય છે, આવી સ્થિતિમાં એક જ પ્રકારના પોષક તત્વોની ઉણપ સર્જાતી હોય છે. આવી એક જ પ્રકારના પોષક તત્વોની ઘટ સર્જાવાના કારણે જે કોઈ ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એમને જરૂરિયાત મુજબનું ખાતરો આપવા જોઈએ. રાસાયણિક ખાતરોની સાથે સાથે પહેલાં તો છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, કોઈ પણ પ્રકારના ખોળ, અને જે કોઈ ખેડૂત મિત્રોએ જમીનનું પૃથ્થકરણ કરાવેલું હોય તો એ પૃથ્થકરણ મુજબ એમને ખાતરો આપવા જોઈએ. આવી પરિસ્થિતિમાં એક જ પ્રકારના જે મોનોક્રોપિંગ કહેવાય, એકને પાક એકને ખેતરમાં લેવાને મોનોક્રોપિંગ કહેવાતું હોય છે. આ મોનોક્રોપિંગ કરતા સમયે જે કંઈ મુશ્કેલી પડતી હોય નિવારવા માટે આટલું આયોજન કરવું જોઈએ. ત્યારબાદ ગળત્યું અને સારું ખાતર પણ ઉમેરી શકાય, જેથી કરીને જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. અનિયમિત વરસાદ અને વધારે વરસાદ અને વાદળછાયા વરસાદની પરિસ્થિતિની અંદર ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે હાલના તબક્કાની અંદર જે કોઈ જમીનનું ઉપલું પડ છે એ ઉપલું પડ એક હાર્ડપાન થઈ ગયું, સખત થઈ ગયું છે, અને અંદર હવા જવા માટે જે મુશ્કેલી પડી રહી છે, હવાની અવર જવર ઓછી થવાના કારણે કપાસ પાકની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ અટકી ગઈ છે. કપાસ પાકની વૃદ્ધિ વર્ધકોની સાપેક્ષમાં જે કોઈ ખેડૂત મિત્રોને આવી પરિસ્થિતિ મોટાભાગના વિસ્તારમાં સર્જાયેલી છે ગુજરાતમાં, ત્યારે ખાસ કરીને જે કોઈ ખેડૂત મિત્રોને આવી સ્થિતિ હોય ત્યારે એમને આંતરખેડ કરવી જોઈએ. આંતરખેડ કરવાથી ઉપરનો ભાગ તૂટશે અને હવાની અવર જવર જમીનમાં વધશે. હવાની અવર જવર જમીનમાં વધવાના કારણે છોડ પૂરતા પ્રમાણમાં હવા લઈ શકવાના કારણે એમની વૃદ્ધિ તમે જોઈ શકો એવી રીતે વધી શકશે. ટૂંકા સમયગાળામાં એની વૃદ્ધિની ગ્રોથ તમે જોઈ શકશો. આવી સ્થિતિની અંદર ખાસ કરીને જરૂર જણાય તો આંતરખેડ અગત્યની છે. બે આંતરખેડ તો કરવી જ પડશે. ત્યારબાદની પરિસ્થિતિમાં જરૂર જણાય તો વધારે ગાળાફેર કરીને પણ આંતરખેડ કરી શકાય છે. આ આંતરખેડ કરવાથી આપ જોઈ રહ્યા છો ત્યારે નિંદામણનો પણ પ્રશ્ન એની સાથે સાથે હલ થઈ શકે. એવો જ અગત્યનો મુદ્દો બીજો નિંદામણનો છે. જે કોઈ ખેડૂત મિત્રો નિંદામણ મુક્ત ખેતર રાખવું એટલા માટે અગત્યનું છે, ખેડૂત મિત્રો શરૂઆતના 60 દિવસની અંદર કપાસ નિંદામણ મુક્ત રહેશે તો સારું એવું ઉત્પાદન લઈ શકાશે અને ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચશે નહીં. પાક કપાસ પાક અને નિંદામણ વચ્ચે જો હવા પાણી અને પોષક તત્વો વચ્ચે હરીફાઈ થવાના કારણે કપાસનો પાક નિંદામણ કરતાં ઓછા પોષક તત્વો લઈ શકે છે અને એમને નિંદામણથી આપણે જે કંઈ ઉત્પાદન ઉપર અસર પડતી હોય છે. એટલે નિંદામણ મુક્ત કપાસ રાખવું અતિ અગત્યનો છે. એમના માટે આંતરખેડ અને હાથથી નિંદામણ કરવું બે નિંદામણ અતિ અગત્યના છે. જરૂર જણાય તો નિંદામણનાશકનો સ્પ્રે પણ કરી શકાય છે, પરંતુ શરૂઆતની 60 દિવસની અવસ્થા કપાસની નિંદામણ મુક્ત રાખવી એ અતિ અવશ્યની છે. એકમ વિસ્તારથી પૂરતા પ્રમાણમાં છોડ જાળવી રાખવા જોઈએ. શરૂઆતના દિવસોમાં જ્યારે કોઈ રોગ જીવાતથી પાણી ભરાવાના કારણે કોઈ પણ કન્ડિશનની અંદર આંતરખેડ દ્વારા કે કોઈ પણ જ્યારે પણ શરૂઆતના અવસ્થામાં જ્યારે પાકની નુકસાની થઈ હોય, છોડની નુકસાની થઈ હોય, જે કોઈ છોડ નાશ પામ્યા હોય અથવા તો કોઈ ખાલા પડી ગયા હોય, જો ઉગા ન હોય એવાની પરિસ્થિતિની અંદર કપાસનો ખાલા પુરવાની કામગીરી કરવી જોઈએ અને એકમ વિસ્તારથી છોડની સંખ્યા જાળવવાથી સારું ઉત્પાદન લઈ શકાય છે. નિંદામણ બાદ આપણે વાત કરીએ હવે પિયતની. જે કોઈ પરિસ્થિતિની અંદર વરસાદી વાતાવરણ નથી અને જે કોઈ વિસ્તારમાં ઓછા ગરમીનું પ્રમાણ છે ત્યારે જરૂરિયાત પ્રમાણે પિયત આપવું જોઈએ. જરૂરિયાત પ્રમાણે વૃદ્ધિની અવસ્થાએ કપાસના પાકમાં પિયત આપવામાં નહીં આવે તો જે કોઈ કપાસના પાકના ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચશે. ત્યારે ખાસ કરીને આપણે એને લાઈફ સેવિંગ ઇરિગેશન જરૂરિયાત મુજબના વૃદ્ધિની અવસ્થાએ એનું આપણે પિયત આપવું જોઈએ. આ પિયત આપવાથી કપાસના પાકમાં સારું ઉત્પાદન લઈ શકાશે. ત્યારબાદ હાલની તબક્કામાં વાત કરવામાં આવે તો કપાસના પાકમાં પાણી ભરાવાના કારણે જે કોઈ વિસ્તારની અંદર પાણીના નિકાલની પહેલાં તો શરૂઆતમાં વ્યવસ્થા કરવી જોઈએ. એ જે કોઈ ખેડૂત મિત્રો એક કરતાં વધારે પાકનું વાવેતર કરવા માગતા હોય તેમને આંતરપાક તરીકે અન્ય પાક પણ લઈ શકાશે. જે કોઈ ખેડૂત મિત્રો રિલે પાક તરીકે અન્ય પાક વાવતા હોય તો રિલે પાકનું પણ આયોજન કરી શકાશે. ત્યારબાદ ઘણા વિસ્તારની અંદર મિશ્ર પાક પદ્ધતિ પણ અમલમાં છે. મિશ્ર પાક પદ્ધતિ દ્વારા પણ સારું ઉત્પાદન લઈ એક કરતાં વધારે પાકનું ઉત્પાદન એક જ ખેતરમાંથી લઈ અને એ વધારે આવક મેળવી શકે છે. ખાસ કરીને જ્યારે હાલની તબક્કામાં કપાસના પાકના સંરક્ષણ માટે રોગ જીવાત અને તેના માટે આગોતરા
પગલાં લેવા માટે થઈને ખાસ કરીને જે કોઈ ખેડૂત મિત્રોએ એની તકેદારી રાખવી જોઈએ, રોગ જીવાત આવતા અટકાવી શકાય માટે સંકલિત જો રોગ જીવાત નિયંત્રણ સમયસર અને યોગ્ય માત્રામાં થાય તે